હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે ધોરણ 3ની અંદર કમ્પ્યુટરની અંદર શું કરવાનું છે, પાર્ટ નંબર 3 જોવાનું. તેનું નામ શું છે? વર્ડપેડ. વિદ્યાર્થી મિત્રો, વર્ડપેડની અંદર આપણે ભાગ ઘણા બધા જોઈ ગયા કે વર્ડપેડ શું છે, શા માટે વર્ડપેડનો ઉપયોગ કરીએ છીએ, કોમ્પ્યુટરની અંદર વર્ડપેડ કઈ રીતે શરૂ કરવામાં આવે છે તે બધું આપણે જોઈ ગયા હતા. અને વર્ડપેડ વિન્ડોની સ્ક્રીન વિશે આપણે સમજ્યા હતા. વર્ડપેડ વિન્ડોની અંદર શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે સૌ પ્રથમ ટાઇટલ બાર આવે કે જેની અંદર પ્રોગ્રામનું નામ હોય. ત્યાર પછી મેનુ બાર જોયું કે જેની અંદર બે મેનુ આવે છે. ત્યાર પછી રિબન જોયું. તો રિબન એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જે તમે ડોક્યુમેન્ટ તૈયાર કરો છો તેની અંદર તમારે સુધારા વધારા કરવા, એટલે કે અક્ષરની સાઇઝ નાના મોટી કરવી હોય, અક્ષરનો કલર કરવો હોય, અક્ષરને ઘાટા કરવા હોય, અક્ષરને ત્રાસા કરવા હોય, અક્ષરની નીચે અંડરલાઇન કરવી હોય, તે બધું તમને ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? રિબનની અંદર. ત્યાર પછી એવું જોયું તો કર્સર ક્યાં આવે છે. અને પછી શું જોયું હતું કે ડોક્યુમેન્ટ આપણે હવે જોવાનું છે કે વર્ડપેડ શરૂ થઈ ગયું. ત્યારબાદ હવે શું જોવાનું છે કે ડોક્યુમેન્ટ આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું પાઠ્યપુસ્તકની અંદર. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વર્ડપેડ વિન્ડો શરૂ કરો એટલે તમને કેવી સ્ક્રીન દેખાય છે? આવી રીતે દેખાય છે. હવે આપણે શું કરવાનું છે? વર્ડપેડ વિન્ડોની અંદર આપણે ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું છે. તે કઈ રીતે તૈયાર કરીએ તે આપણે આજે જોવાના છીએ. ડોક્યુમેન્ટ તૈયાર કરો તો સૌ પ્રથમ તમારે શું કરવું પડે? વર્ડપેડ શરૂ કરો. ટાઇટલ બારમાં ડોક્યુમેન્ટેડ વર્ડપેડ નામ દર્શાવશે. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? વર્ડપેડ ચાલુ કરવું પડે અને તેની અંદર ટાઇટલ બારની અંદર પ્રોગ્રામનું નામ આવેલું છે. આપણો પ્રોગ્રામ કયો છે? તો કે વર્ડપેડ. ત્યાર પછી શું કરવાનું? ફોન્ટ પર એરો પર ક્લિક કરો એટલે ફોન્ટના નામની યાદીનું ડ્રોપ ડાઉન મેનુ તમને દેખાશે. જો અહીંયા તમને હોમ ઉપર ક્લિક કરો ને તો ફોન્ટ તમને એ દેખાશે. તો તેના ઉપર ક્લિક કરશો ને ડ્રોપ ડાઉન એટલે કે નીચે લિસ્ટ ખોલશે અને તમને દેખાશે. ત્યાર પછી શું કરવાનું? અહીં ક્લિક કરો ને ડિફોલ્ટ સિલેક્શન. કે ડિફોલ્ટ સિલેક્શન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે કોમ્પ્યુટર દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને શું કહેવામાં આવે છે? ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે. જ્યારે તમે વર્ડપેડ શરૂ કરો એટલે કે પહેલેથી જ આ અક્ષરનો પ્રકાર હોય છે, પછી તમે બદલાવી શકો છો. ડ્રોપ ડાઉન મેનુમાં બોક્સમાં દેખાતું ફોન્ટ નામે ડિફોલ્ટ સિલેક્શન છે. ડ્રોપ ડાઉન મેનુની અંદર તમે જ્યારે વર્ડપેડ ચાલુ કરો ને એટલે કે આ શું હોય, પહેલેથી તેનું નામ લખેલું હોય એને શું કહેવામાં આવે છે? ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે. કોમ્પ્યુટર દ્વારા પસંદ કરેલા વિકલ્પને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે. એટલે કે પહેલેથી ના શું હોય છે? બાય ડિફોલ્ટ એટલે કે પહેલેથી ના સિલેક્શન કરેલું હોય છે, જે કોમ્પ્યુટર દ્વારા પસંદ કરેલું હોય છે. ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો. એટલે ફોન્ટની બધા પ્રકાર જોવા હોય તો તમારે શું કરવાનું હોય છે? સ્ક્રોલ અપ અને સ્ક્રોલ ડાઉન. અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. અથવા ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ બોક્સ પર માઉસ પોઇન્ટર મૂકી ડાબું માઉસ બટન દબાયેલું રાખી માઉસ ઉપર કે નીચે ડ્રેગ કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, ફોન્ટ નામની યાદી તમારે જોવી હોય તો સ્ક્રોલ બોક્સ ઉપર તમારે શું રાખવાનું? માઉસનું પોઇન્ટર રાખવાનું અને ડાબી સાઈડનું માઉસનું બટન દબાવી રાખવાનું અને શું કરવાનું? ઉપર અને નીચે ડ્રેગ કરશો એટલે તમને ફોન્ટની યાદી જોવા મળશે. કોઈ એક ફોન્ટના નામ પર ક્લિક કરો. દાખલા તરીકે બુક મેન ઓલ્ડ સ્ટાઇલ પર ક્લિક કરો એટલે ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ફોન્ટના પ્રકાર તમે બદલાવો એટલે તમે ગમે એટલે દાખલા તરીકે આપણને આપેલું છે બુક મેન ઓલ્ડ સ્ટાઇલ, તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ડ્રોપ ડાઉન મેનુ જતો રહેશે. ત્યાર પછી જો ફોન્ટ સાઇઝ એટલે કે અક્ષરની સાઇઝ નાની કરવી મોટી કરવી હોય તો ફોન્ટ સાઇઝ પર એરો પર ક્લિક કરો, તમને વિવિધ ફોન્ટ સાઇઝ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ દેખાશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે વિવિધ ફોન્ટ સાઇઝ ધરાવે અને તેને શું કહેવામાં ડ્રોપ ડાઉન તમને મેનુ જોવા મળશે. એટલે કે તમારે બાય ડિફોલ્ટ એટલે કે પહેલેથી ના જ શું હોય છે, ફોન્ટની સાઇઝ 11 હોય છે. પછી તમારે નાની મોટી કરવી હોય તો તમે કરી શકો
છો. ફોન્ટ સાઇઝ કેમાં માપવામાં આવે છે? તો કે પોઈન્ટ્સ ની અંદર માપવામાં આવે છે. જો બાય ડિફોલ્ટ કઈ સાઇઝ છે? 11. તો તમે જેના ત્યારે એના પર ક્લિક કરશો એટલે ડ્રોપ ડાઉન મેનુ નીચે તમને જોવા મળશે ડિફોલ્ટ સિલેક્શન. એટલે પહેલેથી કમ્પ્યુટર પસંદ કયો કરીને રાખે છે નંબર? તો કે 11. તમે અક્ષરની સાઇઝ પછી 20 કરો તો પણ ચાલે, 25 કરો તો પણ ચાલે. આ ડ્રોપ ડાઉન મેનુમાં 11 પોઈન્ટ હાઇલાઇટ થયેલું દેખાશે. જો તમે જ્યારે ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરશો ને ફોન્ટ સાઇઝની 11 ઉપર શું દેખાય? હાઇલાઇટ્સ, એટલે કે તેનો અલગ અક્ષરનો પ્રકાર કેવો, કલર એટલે કે કેવો દેખાશે, અલગ દેખાશે. કોઈ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો, દાખલા તરીકે 20 પોઈન્ટ્સ પર ક્લિક કરો એટલે ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે. તમે 20 ની અક્ષરની સાઇઝ પસંદ કરશો એટલે આ જે ડ્રોપ ડાઉન મેનુ ઓપન થયું છે તે તમને બંધ થઈ ગયેલું દેખાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચેની પંક્તિઓ ટાઈપ કરો અથવા તમારી પસંદગીની અન્ય પંક્તિઓ ટાઈપ કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે નીચે કોઈ પણ લખાણ ટાઈપ કરશો એટલે તમારે અક્ષરની સાઈઝ કેવી આવશે? 20 ની. અને ફોન્ટ પ્રકાર કેવો આવશે? બુકમેન ઓલ્ડ સ્ટાઈલ. એટલે તમારે આવી રીતે લખાણ તમને જોવા મળશે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર કોમ્પ્યુટરની અંદર ડોક્યુમેન્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે આપણે જોશું.